સમાચારના પ્રાયોજક ઈસીસી પાસપોર્ટ હાઈવે રોડ ખેરાલુ લાવ્યા છે ઉત્તરાયણની સ્પેશિયલ વાનગી ગરમા ગરમ ઊંધિયું અને ફાફડા જલેબી. નમસ્કાર, હું છું જીતેન્દ્ર પંડ્યા અને આપ જોઈ રહ્યા છો લોકનાથ ન્યૂઝ. આવો જોઈએ આજના તાજા સમાચાર. મોડાસાના સાયરાની યુવતી પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં ખેરાલુમાં દલિતોએ આવેદન પત્ર આપ્યું. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાયરામાં રહેતી 19 વર્ષીય એક દલિત યુવતીનું અપહરણ કરી બળાત્કાર ગુજારી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટનાના પડઘા ઉત્તર ગુજરાતમાં પડી રહ્યા છે. ખેરાલુ શહેરમાં સોમવારે દલિત યુવાનોએ શહેરીજનો સાથે મૌન રેલી યોજી મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું અને બળાત્કારીઓને ફાંસીની સજા આપવાની માગણી કરી હતી. મોડાસાના સાયરા ગામમાં કાજલબેનની નામે એક યુવતી પર 4 નરાધમોએ બળાત્કાર ગુજારી તેની હત્યા કરી દીધેલ છે. તો આ હત્યારાઓને ફાંસીની સજા મળે અને આનો નિર્ણય ઝડપીમાં ઝડપી આવે એવી અમારી સમગ્ર દલિત સમાજ તેમજ આ ખેરાલુ ગામના વતનીઓની નગરજનોની માગણી છે. વારંવાર બળાત્કારો થઈ રહ્યા છે, એમાં ગરીબ જાતિઓને જ ખાસ ટાર્ગેટ કરવામાં આવે છે, શું કહેશો? આનું કારણ એક જ છે કે ગરીબનો આ દેશમાં આ દુનિયામાં કોઈ છે નહીં. ગરીબ લોકોને જલ્દી ન્યાય મળતો નથી આ દેશમાં અને આ સરકારમાં. ગરીબ લોકોના પાછળ કોઈ છે નહીં, એટલે આ લોકો જે આ નરાધમોમાં આવા રખડતા સાલા કૂતરાઓ આવી બેન દીકરીઓને ભોગ બનાવતા હોય છે. અને જો આવા લોકોને કડકમાં કડક સજા, હું તો કહું છું, અમારી તો માંગ છે કે ફાંસી જ અને ફાસ્ટેસ્ટ કોર્ટ, ઝડપીમાં ઝડપી 2-3 મહિનામાં આ લોકોને ફાંસીની સજા થાય. અને આવા જો કિસ્સા બનશે તો જ આ દેશમાં બળાત્કાર અટકશે. આપણે કહીએ છીએ કે ભાઈ ગુજરાતમાં આપણી બેન દીકરી સલામત છે, પણ આપણને લાગતું નથી આ દેશમાં અને આ રાજ્યમાં કે આ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ આપણી બેન દીકરી સલામત નથી. દરેકે આપણે જાગવાની જરૂર છે, દરેકે એકતા રાખી અને આવા લોકો જેઓ પણ દેખાતા હોય એમને, મેં તો એવું કહું છું, આપણે પણ જાહેરમાં ફટકારવા જોઈએ. આવા લોકોને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ છે. અને આ દેશ પણ એ જ મૂડમાં છે કે ભાઈ આવા જે નરાધમો હોય એમને કડકમાં કડક સજા થાય. ઉલ્લેખનીય છે કે દિલ્હી જેવા મોટા શહેરોમાં જ્યારે બળાત્કાર અને હત્યાની ઘટના બને છે ત્યારે પૂરા દેશમાં હાહાકાર મચી જાય છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારો અને નાના શહેરોમાં જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે ન્યાયની દુહાર લગાવનારાઓ બિલમાં છુપાઈ જતા હોય છે. આ મામલે અમે કોંગ્રેસ અગ્રણી મુકેશ દેસાઈને સવાલ ઉઠાવ્યો તો તેમણે મીડિયાની સાથે પોલીસ અને પ્રશાસનને જવાબદાર ઠેરવી હતો. પૂરા ભારતમાં અનેક બળાત્કારના કિસ્સા બન્યા છે, ખાસ કરીને દિલ્હી જેવા મોટા શહેરોમાં જ્યારે પણ આવો બનાવ બને છે ત્યારે પૂરા દેશમાં હાહાકાર મચી જાય છે, લોકો માર્ગો પર ઉતરી આવે છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં જો કોઈ આવી ઘટના બને છે તો લોકો એને સામાન્ય રીતે ગણે છે અને એને કંઈ ખાસ પુષપ મળતું નથી, ગરીબોને ટૂંકમાં ન્યાય મળતો નથી, શું કહેશો સાહેબ? પાછલા ઘણા ટાઈમથી જે ઘટનાઓ આપણા સામે આવી રહી છે સમાજના સામે, એમાં આપણે જોઈએ તો ધારો કે દિલ્હી હોય, હૈદરાબાદ હોય, આવી મોટી મોટી જે શહેરોની અંદર જે પ્રમાણે દીકરીઓ ઉપર અત્યાચારો થયા, બળાત્કારો થયા અને નિર્મમ હત્યા કરવામાં આવી, એવી જ આ ઘટના એક મોડાસામાં બની છે. મોડાસા એક નાનો કસ્બો છે, નાનો વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તાર કહી શકાય, અને એક દલિત દીકરી ઉપર જેને આ સમાજ જે નિગ્લેક્ટ કરેલો જે રીતે કે ભાઈ ગરીબ દીકરી છે કેમ એને ન્યાય મળવો જોઈએ, તો એ ન્યાયના સિદ્ધાંતની અનુસાર જોઈએ આપણે તો એના માટે જે રીતે હૈદરાબાદ દિલ્હીની અંદર જે કેન્ડલ માર્ચ થયો, ઠેર ઠેર રેલીઓ નીકળી અને જે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો, એવો આક્રોશ કદાચ મોડાસામાં વ્યક્ત થયો હોત તો આજે જે રીતે હૈદરાબાદમાં ઇસ્ટર્ન ન્યાય મળ્યો, ઇસ્ટર્ન ફાંસી આપવામાં આવી, એવા પ્રકારની ઘટના કદાચ મોડાસા કેસનો થઈ શકી હોત. પણ હું દુઃખ સાથે કહું છું કે મીડિયા પણ ક્યાંક થોડું જવાબદાર છે. જે રીતે શહેરની ઘટનાઓને હાઇલાઇટ કરવામાં આવે છે એ જ રીતે ગ્રામ્ય વિસ્તારની ગરીબ દીકરીને પણ જો આ કૃત્યને હાઇલાઇટ કરવામાં આવ્યું હોત તો કદાચ સમાજ જાગૃત થયો હોત અને સમાજને ખ્યાલ આવ્યો હોત. ઘણી વખત એવું બને છે કે આ ઘટનાઓ થતી હોય એકલ લોકલને ક્યાંક છેવાડાના વિસ્તારોની અંદર, તો એ ઘટના હાઇલાઇટ થતી નથી અથવા પ્રજાને ખબર નથી હોતી, જેના કારણે એને ન્યાય મળતો નથી, ન્યાયમાં વિલંબ થાય છે. અને પોલીસ પણ હું વારંવાર જોઉં છું, પોલીસ પણ
એકદમ એક આખી વસ્તુ શરૂઆતના સ્ટેજે કોઈ પણ જાતનો એને કાર્યવાહી ન થાય, ન્યાય ન મળે, એની ફરિયાદ પણ ન લેવાય. અને જ્યારે કેસ હાઇલાઇટ થાય, 4-5 દિવસ 8 દિવસ રેલીઓ નીકળે, જે તોફાનો થાય, એના પછી પોલીસ જાગૃત થતી હોય છે અને FIR નોંધતી હોય છે. આ કેસની અંદર પણ એવું જ થયું છે મોડાસાની અંદર પણ. તો કહેવાનો મતલબ એ છે કે પોલીસની નિષ્ક્રિયતાના કારણે દિન પ્રતિદિન ક્રાઇમ વધતું જાય છે. ક્રાઇમ વધવાનો સૌથી કોઈ મોટો સુવિફાળો હોય તો આ ગુજરાતની પોલીસનો. પોલીસ હર હંમેશા માટે હપ્તા સિવાય કોઈ કામ કરતી નથી. એને હપ્તામાં રસ છે, કયો ક્રાઇમ થાય છે, કયો થાય છે, એ બધું કોઈ એને નિગ્લેક્ટ કરતી હોય ખ્યાલ હોય છે, છતાં પણ નિગ્લેક્ટ કરી અને એક જ લોકો આવ્યા જે કિસ્સાઓ બનતા જાય છે, જેના કારણે સમાજમાં આ સમાજ સભ્ય સમાજ અને ગુજરાત બિહાર તરફ જઈ રહ્યું છે. આપણું શરમથી માથું ઝૂકી જાય એવા પ્રકારની ઘટનાઓ બનતી જાય છે. આજે આપણી દીકરી પણ સલામત ના હોય એવા પ્રકારનો માહોલ ગુજરાતમાં દિન પ્રતિદિન બનતો જાય છે. આ સૌના માટે લાલબત્તી સમાન છે. એટલે આવા સમાજની આવા કાર્યક્રમની અંદર આવી ઘટનાની અંદર કોઈ નાચ જાત જોયા સિવાય એક દીકરીને ન્યાય મળે અને ન્યાય આપણા સૌની જવાબદારી ન્યાય મળે એના માટે સઘન પ્રયત્નો કરી અને આવા લોકોને નેસ નાબૂદ થવા જોઈએ. અને જે રીતે દિલ્હીમાં નિર્ભયાના કે અનુસંધાનમાં ફોસી સજા હુકમ થયો અને નજીકના ગણતરી દિવસમાં ફોસી મળવાની છે, એવી રીતે આ ધરાધામમાં ફોસી મળે એવી આજે આ સમગ્ર ખેરાલુ નગરના લોકો એ માગણી કરે છે. પરે આવેદન પત્ર આપ્યા બાદ ખેરાલુના શહેરીજનોએ અહીંના આંબલીચોટા બજારથી ખારીકોઈ ચોક સુધી 150 રૂપે કેન્ડલ માર્ચ યોજી હતી અને મોડાસાના સાયરાની મૃતક ગેંગરેપ પીડિતાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. ભારતની ન્યાયપાલિકાઓમાં શોભાયમાન ન્યાયની દેવીની આંખે પાટા બાંધી દેવાયા છે અને પુરાવાના કાયદાના આધારે કોર્ટો ન્યાય આપી રહી છે, ત્યારે એકાંતમાં બનતી બળાત્કાર જેવી ઘટનાઓમાં પુરાવાના અભાવે આરોપીઓ છૂટી જતા હોય છે. તો શું ભારત સરકાર આપણા દેશમાંથી એવિડન્સ એક્ટનો નાશ કરી બળાત્કારનો ભોગ બનતી બહેન બેટીઓના હિતમાં કાયદો ઘડશે કે પછી બહેન દીકરીઓ આમને આમ બળાત્કારનો ભોગ બનતી રહેશે? તે એક સવાલ જનતાને સતાવી રહ્યો છે. જીતેન્દ્ર પંડ્યા, લોકનાથ ન્યૂઝ, ખેરાલુ. ચેનલનું સતત અપડેટ મેળવવા માટે સૌ પ્રથમ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારું અપડેટ સતત તમને મળતું રહેશે. ધન્યવાદ.